गुड मॉर्निंग स्टूडेंट्स, बेसिक कॉन्सेप्ट जे आगळ वधीए छे आपणे धोरण 11 साइंस में। ए धोरण 11 साइंस में जे शीख्या इलेक्ट्रॉन रचना, आवर्त कोष्टक, कोष्टक परमा तत्वनुं स्थान बधुं शीखी गया। एस ब्लॉक, पी ब्लॉक, डी ब्लॉक, एफ ब्लॉक। हवे बेसिक कॉन्सेप्ट में थोड़ा आगळ वधीए द्रव्य विशे वात करीए, जे जेना वगर केमिस्ट्री शक्य नथी। द्रव्यथी शुरुआत थाय, पछी द्रव्यना प्रकार पड़े, जे आपणे नाना धोरणोमां शीखी गया छे, पण हवे थोड़ा डीपमां शीखीशुं, नवं नवं जाणीशुं। तो 11 साइंस केमिस्ट्रीमां चेप्टर नंबर 1 पायाना माळखाओ, संकल्पनाओ, रासायनिक विज्ञाननी पायानी संकल्पनाओ, एमां वात करीए द्रव्य। द्रव्य, चलो कोने कहेशो द्रव्य? जेम धोरण 9 मां आवतुं हतुं द्रव्य विशे, कोने कहेशो द्रव्य? तो द्रव्य एटले आपणी आजूबाजूमां कोई पण वस्तु देखाय छे, कोई पण पदार्थ देखाय छे, बधा ज द्रव्य छे। तो द्रव्य ની વ્યાખ્યા શું કરી શકાય? તો દ્રવ્ય એટલે જે અવકાશમાં જગ્યા રોકે છે અને જે દળ ધરાવે છે તેને દ્રવ્ય કહે છે। તો દ્રવ્ય એટલે અવકાશમાં જગ્યા રોકે છે અને દળ ધરાવે છે તે પદાર્થને દ્રવ્ય કહે છે। ચલો દ્રવ્ય વિશે તો સમજી ગયા કે દ્રવ્ય કોણ? આજુબાજુમાં જોવા મળતા દરેક પદાર્થ જે અવકાશમાં જગ્યા રોકે છે અને દળ ધરાવે છે। પણ દ્રવ્ય પણ અલગ અલગ પ્રકારના નથી હોતા, જેમ ફિઝિકલી પણ અલગ રીતે જોઈ શકાય, અંદર કેમિકલ રીતે પણ અલગ રીતે જોઈ શકાય। ઓકે, તો એ જ રીતે દ્રવ્યના આપણે પ્રકાર શીખીશું। દ્રવ્યના પ્રકાર જેમાં દ્રવ્ય કઈ રીતે વર્તન કરશે, દ્રવ્યના અંદરના માળખાઓ કઈ રીતે હશે, અંદર બંધ કઈ રીતે હશે, અથવા ફિઝિકલ પ્રોપર્ટી કઈ રીતે હશે। ઓકે, સિમ્પલ। ચલો તો દ્રવ્યના મુખ્યત્વે બે પ્રકાર, શુદ્ધ પદાર્થ અને મિશ્રણ। શુદ્ધ પદાર્થ ના બે પ્રકાર કયા કયા? તત્વ અને બીજું સંયોજન। તત્વ અને સંયોજન, તત્વ વિશે શીખી ગયા, સંયોજન વિશે શીખીશું, મિશ્રણો વિશે શીખીશું। મિશ્રણોના બે પ્રકાર કયા કયા? તો સમાન અને વિષમક। દ્રવ્યના બે પ્રકાર, શાની દ્રષ્ટિએ દ્રવ્ય છે? તો રાસાયણિક દ્રષ્ટિ, કૌંસમાં લખું છું, રાસાયણિક દ્રષ્ટિએ રાસાયણિક રીતે દ્રવ્યના બે પ્રકાર, શુદ્ધ પદાર્થો અને મિશ્રણ। શુદ્ધ પદાર્થમાં બે પ્રકાર, તત્વ અને સંયોજન, અને મિશ્રણના પ્રકાર સમાંગ અને વિષમાંગ। ઓકે, આ જ રીતે ભૌતિકના પણ ગુણધર્મ હોય। ભૌતિક રીતે વિચારો, ભૌતિક રીતે દ્રવ્યના પ્રકાર કેટલા પડતા હશે? તો દ્રવ્ય ભૌતિક રીતે તમે દ્રવ્યને કેટલા ફોર્મમાં જોઈ શકો? વિચારો કેટલા ફોર્મમાં તમને દ્રષ્ટિએ કેટલા ફોર્મમાં દેખાય છે દ્રવ્ય? તો તમે સરળતાથી જવાબ આપી શકશો, કાં તો તે ઘન હોય, જેની ઇંગ્લિશમાં સોલિડ કહે છે, કાં તો તે પ્રવાહી હોય, વાયુ હોય,
प्लाज्मा होय अने बोइज आइंस्टाइन कंडेंसेट होय। बोइज आइंस्टाइन कंडेंसेट आ एक नवी द्रव्यनी अवस्था छे। आ बधी द्रव्यनी अवस्था होय छे भौतिक रीते अवस्था જે આપણે આ બધા વિશે જાણીએ છીએ અને આના વિશે થોડી ચર્ચા કરવાની છે વિસ્તૃતમાં। પહેલા જે તમે જાણો છો એના વિશે થોડું જણાવી દો થોડું વિસ્તૃતમાં જે જાણો છો એનાથી થોડા આગળ। તો પહેલી અવસ્થાની વાત કરીએ ઘન અવસ્થા। ચલો ઘન અવસ્થામાં કોઈ પણ દ્રવ્ય કઈ રીતની રચના ધરાવતું હશે? कोई एक घन पदार्थ छे, घन पदार्थ में रहेला द्रव्यना कणों एक बीजा साथे आ रीते गोठवाय छे। आ बधा द्रव्यना कणों छे, परमाणु छे, घटक कणों पण कही शकाय। आ घटक कणों घन अवस्थामां एकबीजाथी खूब ज नजीक घटक कणों गोठवणी धरावे छे। खूब नजीक गोठवणी धरावे छे माटे बन्ने वच्चे अवकाश केवो हशे बे द्रव्यना कणों वच्चे? तो अवकाश खूब ज ओछो। हवे अवकाश ओछो होय तो बन्ने वच्चे लागतुं बळ केवुं? बन्ने वच्चे लागतुं बळ प्रबळ। तो प्रबळ आंतर आणविय आकर्षण बळ। आ बधुं आपणे जाणीए छीए पण घन पदार्थोना पण प्रकार होय जेना विशे आपणे जाणता नथी। तो घन पदार्थना प्रकार क्या? તમને આ સીધું સિમ્પલ લાગતું હશે કે ઘન પદાર્થ એકદમ સિમ્પલ છે આપણે જાણીએ છીએ, પણ ના, ઘન પદાર્થના પ્રકાર વિશે આપણે જાણતા જ નથી। તો ઘન પદાર્થના પ્રકાર પહેલો ધાત્વીય ઘન। ધાત્વીય ઘન એટલે જે ઘન છે અને ધાતુ તત્વ છે। એક્ઝામ્પલ તરીકે વિચારો કોઈ ધાતુ એવી ઘન સ્વરૂપે હોય તમારી આજુબાજુમાં જોવા મળતા કોઈ પણ ઘન પદાર્થ વિચારો લોખંડ હોય છે એક જ ઘન પદાર્થ છે। તો આ ધાતવીય પદાર્થમાં એફી એટલે કે આયન, પછી બીજા કોઈ ઘણા બધા પદાર્થ હોય છે નિકલ, મેગ્નેશિયમ, આ બધા પદાર્થો ધાત્વીય ઘન પદાર્થ છે જે ઘન પદાર્થનો પેટા પ્રકાર છે। ઓકે, આ પદાર્થોમાં કયા પ્રકારની રચના હશે? તો તેમની પરમાણુ રચના પ્રમાણે ગોઠવણી ધરાવે છે। એક્ઝામ્પલ તરીકે એફી 26 પરમાણુ ક્રમાંક, તો બાહ્યતમ કક્ષામાં 8 ઇલેક્ટ્રોન હશે, તો એ 8 ઇલેક્ટ્રોન મુક્ત રીતે ફરતા હશે એના લીધે તે વિદ્યુતના સુવાહક છે, એમાં કોઈ વેલેન્સ કોઈ પ્રકારનો બંધ બનશે નહીં, માટે તે ધાતવીય બનશે, એકલા અટુલા ધાતુ તત્વ ઘન પદાર્થ। ઓકે ચલો સેકન્ડ આયનીય ઘન પદાર્થ।
चलो आईने घन पदार्थ एना उदाहरण तमारा ध्यान में हो तो NaCl मीठू केम आईनीय में आनो समावेश थाय छे छूटू पाड़ो तो शू थशे Na प्लस Cl माइनस प्लस अने माइनस आयन बने ओके अने मीठू देखावे केवू होय छे तो घन तो घन पदार्थ छे पण एमां आयनो रहेला छे माटे ते आईनीय घन पदार्थ छे चलो बीजू कोई KCl तो K प्लस Cl माइनस Ca शू हो Ca प्लस टू SO4 माइनस टू आ बधा घन पदार्थो सौथी प्रबल बंधारावे छे सौथी आ घन पदार्थमां आकर्षण बळ तो आवानुं पण सौथी प्रबल आकर्षण बळ कोणामां तो आईनीय घनमां आईनीय घनमां सौथी वधारे प्रबल बळ होय छे एकबीजाने प्रत्ये आकर्षण बळ होय धात्वीय करता पण आईनीय वधु प्रबळ छे आम तमने लागे Fe वधारे प्रबळ छे पण Fe करता वधारे अंतर आणविक आकर्षण बळ कोणामां असे वधारे तो NaCl मां मीठूमां ओके आ बधुं जाणता तमे जाणता नहीं पण जानकारी जरूरी छे चलो ए ज रीते त्रीजो प्रकार ससंयोजक घन हवे ससंयोजक घन विषे तो घनी बधी लांबी विस्तृत चर्चा छे आ लेक्चर पूरती पूरी नहीं थई सके तो नेक्स्ट लेक्चर में तेनी चर्चा करशु अने चौथो भाग पण नेक्स्ट लेक्चर में शीखीशु पण ससंयोजक घन एटले शुं तो સહસંયોજક ઘન એટલે સહસંયોજક બંધ થી બનેલા ઘન હવે સહસંયોજક બંધ એટલે શું તો સહસંયોજક બંધ એટલે કે ઇલેક્ટ્રોન ની ભાગીદારી થી બનતો બંધ હવે એવા કયા ઘન છે જે સહસંયોજક બંધથી બને છે અને ઘન પદાર્થ છે તો આના મુખ્યત્વે બે ઉદાહરણ જે વધારે પ્રચલિત છે કયા તો કાર્બનના અપરૂપ હીરો અને ગ્રેફાઇટ હીરો અને ગ્રેફાઇટ એ બંને કાર્બનના અપરૂપો સહસંયોજક બંધ ધરાવે છે આ બંનેની રચના પણ ખૂબ જ અગત્યની છે જેમાં રચનામાં રહેલા સહસંયોજક બંને વચ્ચેની લંબાઈ બંનેના સ્તર વચ્ચેની લંબાઈ આ બધું જ આ ઘન પદાર્થના હીરાની રચનામાં આવશે જે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું આપણે ઓકે ચોથો એક ભાગ રહ્યો વાન્ડર વાલ્સ બળ જે વાન્ડર વાલ્સ બળમાં પણ ઘણા પેટા પ્રકાર છે જેની નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરીશું ટૂંકમાં ફરીથી આ લેક્ચર પૂરતું સારું આપણે માહિતી મેળવી શું સમજ્યા તો દ્રવ્ય કોને કહેવાય દ્રવ્યના રાસાયણિક રીતે પ્રસાર કર્યા ઘન રીતે ભૌતિક રીતે તેની અવસ્થા કરી એ અવસ્થામાં ઘન પદાર્થ વિશે આપણે શીખીએ છીએ અને ઘન પદાર્થમાં પણ પેટા પ્રકાર કયા એના વિશે શીખીએ છીએ ઓકે નેક્સ્ટ લેક્ચરમાં આગળ વધીશું ત્યાં સુધી રિવિઝન કરો નવું શીખો ઓકે બેસ્ટ ઓફ લક